પારકાના સંશયોને તો અમે દૂર કરીએ, પણ જ્યારે અમારાને સંશય થાય તો એને દૂર કરવાની અમારી તાકાત નથી, એ તું જ કરી શકે. રજતિનાર્ત્યં વીરયોષિતં નિજજનસ્મય ધંસનસ્મિતા. પણ મને બીજી કડી બહુ ગમે છે. આખા ભાગવતમાં પરાસ્પર બ્રહ્મને જો કોઈ સખા કહીને સંબોધન કર્યું હોય તો કોઈ વેદાંતીએ નહીં, કોઈ યોગીએ નહીં, કોઈ મહાત્માએ નહીં, વ્રજની ગોપીઓ સખા કહે છે. શાંતકારમ ભજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ નવભયહરણમ સર્વલોકૈક. થોડા ભગવત વિરહ મે ડૂબે કોઈને લાખ રૂપિયા મળે તો રાજી થઈ જાય, કોઈને 5 લાખ રૂપિયા મળે તો રાજી થઈ જાય, કદાચ 5 લાખથી સંતોષ ન થાય તો 50 લાખથી રાજી થઈ જાય, કોઈને 2 કરોડ રૂપિયા મળ્યા હોય તો રાજી થઈ જાય, માનો એનાથી વધારે શું, કોઈને 4-5 કરોડ રૂપિયા મળ્યા હોય તો બહુ રાજી થઈ જાય, ભગવાનની દયા થઈ ગઈ. પણ એક વાતનો વિચાર કરજો સ્વામીજી, કાલે જ આ ચિંતન સાંભળ્યું છે કે જેટલો આનંદ 4-5 કરોડ રૂપિયા મળી જનારને થાય છે એટલો જ આનંદ 4-5 સાકરના દાણા કીડીને મળે તો એને એટલો આનંદ થઈ જાય છે. આનંદમાં કોઈ તફાવત, પેલા 5 કરોડનો આનંદ છે અને 5 સાકરના દાણા હોય તો એટલી રાજી, બસ ભયો ભયો. મધમાખીને 4-5 મધના બુંદ ભેગા થઈ જાય, એક એક મધમાખી રાજી થઈ જાય છે. જે આનંદ પરમાત્માના નામથી મળે છે, જે આનંદ પરમાત્માના દર્શનથી મળે છે, જે હૃદય કૃષ્ણ સાનિધ્યથી ભરાય છે, જગતમાં એની તોડે કોઈ આવી શકતો નથી. મને યાદ છે એ પ્રસંગ, જ્યારે 11 વર્ષ અને 52 દિવસ પછી ઠાકોરજી મથુરા જતા રહ્યા, વ્રજ નિકુંજ ગલિયો સ્મશાન બની, કોઈ કદમના ઝાડને જોઈને રોએ, કોઈ યમુનાના નીરને જોઈને રોએ. એ વખતે વ્રજના મહાત્માઓ કહે છે, ગાયોએ ઘાસ ખાવાના બંધ કર્યા, ગવાળોએ માખણ ખાવાનું બંધ કર્યું, બધા વિલખાઈ રહ્યા છે, કૃષ્ણ 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 સિવાય ક્યાંય ચેન પડતો નથી. કહે છે નંદબાબા અને યશોદાજી આંગણામાં બેઠા બેઠા ઠાકોરજીની યાદ કરતા, હમણાં અમે પોથીયાત્રા નજારા આરંભ થતો હતો ત્યારે બેન સાથે અમે થોડીક ચર્ચા કરતા હતા. ભાગવતનો આરંભ થાય છે
એનો આનંદ પણ છે. જસમનભાઈ નું નામ આવે તો તો આખો હૈયું ભરાઈ જાય છે. બંને દ્વંદમાં એમાં અચાનક યશોદાજીએ નંદબાબાને એમ કીધું કે સાંભળો છો શું? ભલે મને એમ લાગે છે કે આપતા કરતા તો અયોધ્યાનો રાજા દશરથ બહુ ભાગ્યશાળી છે. નંદને બહુ નવાઈ લાગી કે દેવી ક્યાં અયોધ્યા, ક્યાં ગોકુળ, ક્યાં ત્રેતાયુગ, ક્યાં દ્વાપરયુગ, ક્યાં રામચરિત્ર, ક્યાં કૃષ્ણચરિત્ર. તમે હમણાં હમણાં ગોપાલ ગોપાલ કરતા હતા એમાં દશરથ નહીં આવતો? બોલે હા નંદરાય, તમે માનો કે ન માનો પણ હું એમ માનું છું આપણા બંને કરતા દશરથ બહુ ભાગ્યશાળી છે. નંદ કહે કેવી રીતે? એ વખતે ધુસકે ધુસકે રોતા યશોદાજી બોલ્યા છે, બસ એ આપણા કરતા એટલા માટે ભાગ્યશાળી કે એને એના રામનો વિયોગ થાય ને એટલે તરત જ એના શરીરમાંથી પ્રાણ નીકળી જાય. અભાવી તો આપણે છીએ, કનૈયો આપણને છોડીને જતો રહ્યો અને છતાં હજી જીવીએ છીએ. ભાગવતમાં ચિંતન કરું છું, શું નંદજી એ પોતાનું ચરિત્ર બતાવ્યું છે? દર્દ સહેવું, બીજાના દર્દમાં ભાગીદાર બનવું અને છતાંય દર્દ સાથે નાતો રાખતો, આ ત્રણેય કામ ભાગવતમાં કેવળ નંદ કરી શક્યા છે. નંદબાબાએ કીધું કે દેવી તમારી વાત સાચી કે દશરથ ભાગ્યશાળી, પણ આપણાથી એવું ન કરાય. કેમ? આપણે તો પ્રાણ નીકળતો હોય તોય ટકાવી રાખવાનો છે. અરે પણ શું કામ? નંદ કહે દેવી આપણે જો હયાત નહીં રહીએ, આપણે જો હાજર નહીં રહીએ તો આપણો કનૈયો જ્યાં હશે ત્યાં બેઠો બેઠો યાદ કોની કરશે? આપણે એના ખાતર જીવવું પડશે. ગુજરાતમાં બહુ સરસ ગઝલ છે કે તમે એમ કહો ભૂલી જાઓ ભૂલી જાઓ, અમે કેમ કરીને ભૂલીએ? Oh,
व्यास जीए केवल भगवत चरणारविंद में अनुराग जागे ए माटे नारद ना सूचन थी गणपति जी पासे श्रीमद भागवत निर्माण करावे। रार हजार मंत्र बार स्कंद में छेल्ले भागवत में व्यास जी निर्णय आपेलो नाम संकीर्तनम विष्णु सर्व पाप प्रणाशनम प्रणतो में दुख समनस्तम तम नमामि हरि परम। जेने पाप ने बाळी नाखवा होय अने जेने दुख नो नाश करवो होय एनो एक ज उपाय छे हरि नो स्मरण करो। भागवत जी निर्माण थया पछी एक समस्या और उभी थई, ग्रंथों नो निर्माण थई गयो एने लोको सुधी कोण पहोंचाड़े? कोई पण वस्तु पड़ी रहे एटले पछी तो कटाई जाय ने। श्रीमद भागवत ने जन मुख सुधी लोक मुख सुधी कोण पहोंचाड़े? એટલે એને પુત્ર કામના જાગી, પુત્ર કામના જાગી તો ભગવાન શિવની ઉપાસના કરે, શિવજીએ કૃપા કરી વ્યાસ ભગવાનને ત્યાં સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે। પણ સુખદેવજીના પ્રાગટ્ય પહેલા એક ખુલાસો કરું, સુખદેવજી મહારાજ કેટલો સમય ગર્ભમાં રહ્યા છે, બહાર આવતા જ નથી, જન્મ લેતા જ નથી, બધાએ કાલાવાલા કર્યા, છેલ્લે ભગવાન સ્વયં ગર્ભમાં સુખદેવજી ને દર્શન આપવા ગયા કે જન્મ લો ને કેમ બહાર નથી આવતા? ત્યારે સુખદેવજી કહે જન્મ લઉં પણ એક શરત શું, મને વચન આપો તમારી માયા મને ન સતાવે। તમારી માયાનો બહુ ડર લાગે, માયા ન સતાવે એવું વચન લઈને સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય થાય છે। બોલ શ્રી સુખદેવજી મહારાજ કી જય। અને એ સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા સાથે બે મિનિટ માટે હરિનામ સ્મરણ કરીશું અને પછી અહીંયા અમારા ચૈતન્ય સ્વામીજી મહારાજ ખાસ પધાર્યા છે, મેં હમણાં સંગીતની જે વાત કરી એમની પાસે કૃષ્ણનું એક પદ સાંભળવા મળે, થોડુંક મોડું થાય તો વાંધો નહીં, આપણે અમે નાસ્તો ને એવું તો બરોબર કર્યા છે, રૂધિયાત્રા પહેલાં ખૂબ પેટીસ ને એવું ખાધું છે એટલે વાંધો નહીં આવે, પણ ચૈતન્ય સ્વામીજી પાસેથી એક પદ સાંભળીશો બે મિનિટ માટે। Oh,
Yeah.